દિવસ 18 એક નજર આજની હેડલાઈન્સ પર. સુરતમાં લોકડાઉનનો થયો ભંગ. DHFLના વાઘવાન પરિવાર સાથે ફાર્મ હાઉસમાં. લોકડાઉનનો ભંગ કરી ફાર્મ હાઉસમાં જલસા કરતા પકડાતા સર્જાયો વિવાદ. ઉનમાં ડોર ટુ ડોર સર્વે કરતી આશા બહેનો સાથે થયો દુર્વ્યવહાર. હવે ઓનલાઈન ફૂડ ડિલિવરીમાં વિવિધ વાનગીના ભાવમાં થયો વધારો. લોકડાઉનમાં આડાજણની BSN કંપનીમાં થઈ ચોરી. વડોદરાના તાંદલજામાં પોલીસે કર્યો નવતર પ્રયોગ. વડોદરામાં લોકડાઉનમાં ડિપ્રેશનમાં આવેલા યુવકે કરી આત્મહત્યા. વડોદરામાં લોકડાઉન ભંગ બાબતે અત્યાર સુધીમાં 2032થી વધુની ધરપકડ. ભાવનગરની કંપનીએ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સેનેટાઇઝ મશીન આપ્યું. પાલીતાણામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારની કરાઈ ધરપકડ. બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારમાં હાથ ધરાય છે સફાઈ ઝુંબેશ. બોટાદ જિલ્લામાં નાના ફેરિયાઓ દ્વારા કરાયું શાક વિતરણ. સાળંગપુર તીર્થમાં હનુમાનજી મંદિર દ્વારા ધર્મશાળા હોસ્પિટલ માટે અર્પણ કરાઈ. અમદાવાદ APMC હરાજી બંધ રહેતા જિલ્લાના ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં. અમદાવાદની જેતલપુર શાક માર્કેટ બંધ રાખવા મુદ્દે સર્જાયો વિવાદ. અમદાવાદ પોલીસે હવે કડક કાર્યવાહી હાથ ધરી છે. બહાર નીકળતા લોકોની કરી રહ્યા છે અટકાયત. આણંદ શહેરની મોટી શાક માર્કેટ રહી છે બંધ. શાકભાજીના ભાવ વધ્યા. કોરોનાની મહામારી. ખેડા જિલ્લામાં પશુઓ કચરાપેટીના ડબ્બા ખોલતા દેખાયા. મોરબી જિલ્લામાં બાઇક અને કારના કાફલા સાથે SPનું સઘન નાઇટ પેટ્રોલિંગ. પંચમહાલમાં મોબાઇલ એપ્લિકેશનની મદદથી હવે હોમ ક્વોરન્ટાઇન પર રખાશે નજર. કોરોનાની મહામારી. ખેડા જિલ્લામાં પશુઓ કચરાપેટીના ડબ્બા ખોલતા દેખાયા. દાહોદમાં અનાજનો જથ્થો ઓછો આપનાર 5 દુકાનોના પરવાના કરવામાં આવ્યા છે રદ.